તો મિત્રો ઉત્પત્તિ એકાદશીના દિવસે જે ઘરોમાં આ પ્રકારના શાક ખવાશે તે ઘરમાં ધનની વર્ષા થશે અને ઘરમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે સાથે જ ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થશે મિત્રો કારતક મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીને ઉત્પત્તિ એકાદશી કે ઉત્પન્નના એકાદશીના નામે ઓળખવામાં આવે છે મિત્રો એવું કહેવામાં આવે છે કે આ એકાદશી છે એ ચોવીસ એકાદશીમાં સૌથી શ્રેષ્ઠ મનાય છે કારણ કે આ જ દિવસે દેવી એકાદશી પ્રગટ થયા હતા આ દિવસે જો તમે કોઈ પણ ઉપાય કરો છો તો એ ક્યારે નિષ્ફળ નથી જતો એનો લાભ અવશ્ય તમને મળે છે મિત્રો ઘણા ઓછા લોકો જાણે છે કે દેવી એકાદશીએ ભગવાન વિષ્ણુ દ્વારા પ્રગટ થયા છે અને કાર્તક મહિનાના વધ પક્ષના અગિયારમા દિવસે થયા છે ભગવાન વિષ્ણુ દ્વારા ઉત્પન્ન થવાના કારણે આ દિવસે ઉત્પત્તિ એકાદશી વ્રત કરવામાં આવે છે કાર્તક મહિનાના દેવતા પણ ભગવાન વિષ્ણુ જ છે એટલે આ દિવસે વિષ્ણુજીની પૂજા અને વ્રત કરવાથી અનેક યજ્ઞ કરવા જેટલું શુભ ફળ મળે છે મિત્રો તેમજ અમે તમને જણાવશું કે જે કોઈ પણ ભક્ત સાચા હૃદયથી અને સાચા મનથી ઉત્પત્તિ એકાદશીના દિવસે આ એક ઉપાય કરશે તો એના ઘરમાં અપાર ધન આવશે તેમજ સુખ સમૃદ્ધિ આવશે મિત્રો આજનો ખાસ વિડિયો જો તમે આખો જોઈ લીધો તો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ જશે આથી મિત્રો જે કોઈ પણ માતા બહેનો કે ભાઈઓ આ વીડિયોને સાચા હૃદયથી માતાજી માટે સાચી શ્રદ્ધાથી આ વીડિયોને જોશે અને વીડિયોને લાઇક કરશે તો તેના જીવનમાંથી તમામ કષ્ટ દુઃખ અને રાહુદોષ હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે અને બધા જ દેવી દેવતાની કૃપા તેની ઉપર વરસે છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડિયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જય વિષ્ણુ જરૂરથી લખી દેજો મિત્રો સૌપ્રથમ અમે તમને જણાવી દઈએ કે ઉત્પત્તિ એકાદશીની સાચી તારીખ કઈ છે પછી મિત્રો આપણે જાણશું કે એવી કઈ વસ્તુ છે કે જે તમારે ઉત્પત્તિ એકાદશીના દિવસે જરૂર ખાઈ લેવી જોઈએ મિત્રો આ વર્ષે ઉત્પન્નના એકાદશી તિથિએ ત્રણ સૌથી શુભયોગ બની રહ્યા છે આ દિવસે કરવામાં આવેલું દાન માત્ર અનેક ગણું ફળ આપે છે પરંતુ વ્યક્તિની દરેક મનોકામનાઓ પણ પૂર્ણ થઈ શકે છે મિત્રો આ યોગમાં વિષ્ણુ ભગવાનની પૂજા કરવાથી સાધકને શુભ ફળની પ્રાપ્તિ થાય છે તેમજ મિત્રો આ દિવસે લક્ષ્મી માતાની પૂજા કરવી એ બહુ લાભકારી માનવામાં આવે છે બંનેની સાથે પૂજા કરવાથી વૈવાહિક જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે મિત્રો એકાદશી તિથિ છવ્વીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ સવારે એક વાગીને એક મિનિટ વાગ્યાથી શરૂ થઈ રહી છે અને સત્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસના ના રોજ સવારે ત્રણ વાગીને સુડતાલીસ મિનિટ વાગ્યા સુધી ચાલુ રહેશે મિત્રો ઉત્પન્નના એકાદશીનું વ્રત છવ્વીસ નવેમ્બર મંગળવારે જ રાખવામાં આવશે મિત્રો તે ઉપરાંત સત્યાવીસ નવેમ્બરે પારણાનો સમય બપોરે એક વાગીને બાર મિનિટથી ત્રણ વાગીને અઢાર મિનિટ સુધીનો છે पारणतिथि दिवसे सवारे दस वागी ने छवीस मिनिट कलाके हरिवसर समाप्त थशे मित्रों आ दिवसे विष्णु नी पूजा पूरी विधि विधिविधा करवी जोइए आना विष्णु भगवान प्रसन्न थाय छे तो मित्रों हवे आपने उत्पत्ति एकादशी नी पूजा विधि विषे जाए मित्रों ना दिवसे मात्र निर्जल अथवा तो जलीय पदार्थों पर उपवास राखवो जोइए

મિત્રો આ શુભ દિવસે ભગવાન વિષ્ણુ અને પોતાના ઈષ્ટદેવની ઉપાસના કરવી જોઈએ તેમજ આ દિવસે તામસિક ખોરાક માંસ મદિરા અને લસણ ડુંગળીનું સેવન ન કરવું જોઈએ તેમજ મિત્રો આજના દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ તેમજ મિત્રો આ દિવસે ભગવાનને ફળોનો ભોગ લગાવવો જોઈએ તેની સાથે જ એક અખંડ દીવો પ્રગટાવવો જોઈએ પછી મિત્રો ભગવાનના ચરણોની વિધિવત પૂજા કરવી જોઈએ પછી મિત્રો ચરણોનો સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લેવા જોઈએ તેમજ ભજન કીર્તન કરવા જોઈએ અને વ્રત કથા સાંભળવી જોઈએ મિત્રો એવું કહેવામાં આવે છે કે ભગવાનના ચરણોને સ્પર્શ કરીને જે કાંઈ પણ મનોકામના માંગીએ છીએ એ અવશ્ય પૂર્ણ થઈ જાય છે મિત્રો ભગવાન વિષ્ણુને તુલસી સર્વાધિક પ્રિય છે આથી આ દિવસે માત્ર તુલસી પાન અર્પિત કરવાથી ભગવાનને પ્રસન્ન કરી શકાય છે આની પાછળ પ્રકૃતિનું સંરક્ષણ અને વિવાહિક સુખની ભાવના હોય છે મિત્રો એકાદશીના દિવસે યથાશક્તિ પ્રમાણે અન્નદાન કરવું જોઈએ પણ વૃદ્ધારીએ કોઈ બીજાનું દાન સ્વીકારવું ન જોઈએ જો મિત્રો કોઈ કારણસર નિરાહાર રહેવું શક્ય ન હોય તો એક સમયે જ ભોજન લેવું જોઈએ તેમજ તમે આ દિવસે દૂધ અને જળનું સેવન કરી શકો છો મિત્રો એકાદશીનો ઉપવાસ જે લોકો રાખે છે એને દશમના દિવસે પણ માંસ લસણ ડુંગળી કે મસૂરની દાળ વગેરે જેવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ એકાદશીના દિવસે લાકડીનું દાંતણ ન કરવું જોઈએ તેમજ મિત્રો આ એકાદશીના દિવસે કોઈપણ વૃક્ષનું પાન તોડવું એ વર્જિત માનવામાં આવે છે તમે લીંબુ અથવા તો જાંબુડાના પાન આગલા દિવસે તોડી લઈને તમે તેનાથી મોઢું સાફ કરી શકો છો અને જો આ બધી વસ્તુ શક્ય ન હોય તો તમે બાર વાર પાણીથી કોગળા કરીને પોતાનું મુખ સાફ કરી શકો છો તેમજ મિત્રો વ્રતધારી વ્યક્તિએ ગાજર કોબી અને પાલક જેવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ તેમજ મિત્રો એકાદશીના વ્રત ઉપર વિષ્ણુ ભગવાનની પૂજામાં મીઠું પાન ચઢાવવામાં આવે છે પણ મિત્રો આ દિવસે પાન ખાવું પણ વર્જિત માનવામાં આવે છે ફળોમાં કેળા જેવા અમૃત ફળોનું સેવન કરવું જોઈએ મેવા જેવા કે બદામ કાજુનું સેવન કરવામાં આવે છે તેમજ મિત્રો આ દિવસે એકદમ સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ પણ તામસિક ખોરાક આ દિવસે ન લેવો જોઈએ આ વસ્તુ બહુ અશુભ માનવામાં આવે છે મિત્રો બધી જ વસ્તુઓ પ્રભુને ભોગ લગાવીને પછી તુલસી પાન અર્પણ કરીને પછી જ ભોજન ગ્રહણ કરવું જોઈએ મિત્રો એકાદશીની પૂજા કર્યા પછી વિષ્ણુ કે શ્રીકૃષ્ણ મંદિરમાં દર્શન કરો પછી શ્રદ્ધા પ્રમાણે અનાજ કે કપડાનું દાન કરો મિત્રો રાતે જાગરણ સાથે ભજન કીર્તન કરવું જોઈએ અને ભગવાન પાસે અજાણે થયેલી ભૂલ માટે માફી માગવી જોઈએ બીજા દિવસે સવારે ફરીથી ભગવાનની પૂજા કરીને બ્રાહ્મણોને ભોજન કરાવો અને શ્રદ્ધા પ્રમાણે દાન આપીને વિદાય આપો તો મિત્રો હવે આપણે જાણીએ કે ઉત્પત્તિ એકાદશીના દિવસે શું ન કરવું જોઈએ મિત્રો એવું કહેવામાં આવે છે કે ઉત્પત્તિ એકાદશીના દિવસે બપોરે સૂવું ન જોઈએ ધાર્મિક ગ્રંથગ્રંથોમાં એવું કહેવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન રહેવું જોઈએ ઉત્પત્તિ એકાદશીના દિવસે કોઈ પણ વ્યક્તિએ ભૂલથી પણ ચોખા ન ખાવા જોઈએ એટલે કે ભાત ગ્રહણ ન કરવા જોઈએ તે મુજબ ચોખાની બનેલી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ આ દિવસે ચોખા ખાવાથી મન છે એ સ્થિર રહેતું નથી તેમજ મિત્રો આ દિવસે લસણ અને ડુંગળીના સેવનથી પણ બચવું જોઈએ કારણ કે આ બધી વસ્તુ તામસિક ભોજનમાં આવે છે જો તમે વ્રત ન પણ રાખ્યું હોય તો તમે કોશિશ કરજો કે સાત્વિક ભોજન જ ગ્રહણ કરજો ઉત્પત્તિ એકાદશીના દિવસે વૃદ્ધારીને કોઈપણ પ્રત્યે દ્વેષની ભાવના ન રાખવી જોઈએ જો બની શકે તો આ દિવસે ઘરના અથવા તો ઘરની બહાર લડાઈ ઝઘડો ન કરવો જોઈએ આવી માન્યતા છે કે આવું કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી રિસાઈ જાય છે આથી મિત્રો આ દિવસે જો તમે ઘરના લોકોને મદદ કરો છો તો વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે આટલા માટે મિત્રો ઘરના લોકોનું અપમાન આ દિવસે ન કરવું જોઈએ તેમજ તેમને માનસમાન આપવું જોઈએ તેમ જ મિત્રો ઉત્પત્તિના દિવસે તુલસી માતાના છોડનો સ્પર્શ કરવો ન જોઈએ આ દિવસે તુલસીના પાંદડા પણ તોડવા ન જોઈએ તેની પાછળ એક એવી માન્યતા છે કે ઉત્પત્તિ એકાદશીના દિવસે તુલસી ઉપવાસ રાખે છે અને તેના પાંદડા તોડવાથી કે આ દિવસે જળ અર્પણ કરવાથી તેનું વ્રત તૂટી જાય છે મિત્રો ઉત્પત્તિ એકાદશીના દિવસે શું કરવું જોઈએ તે વિશે જાણીએ મિત્રો ભગવાન વિષ્ણુને ક્યાં ભોગ અર્પણ કરવા તે પણ વીડિયોમાં આગળ જાણીશું તેથી વિડીયોને અધૂરો છોડીને ન જતા તો મિત્રો ઉત્પત્તિ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું એના પછી સૂર્યદેવને અર્ધ્ય આપીને ઉત્પત્તિના વ્રતનો સંકલ્પ લેવો જોઈએ જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે એવું બધા જ લોકો ઈચ્છે છે તો મિત્રો તમે આ દિવસે વિષ્ણુ ભગવાનને દૂધમાં કે કેસર નાખીને એનો અભિષેક કરી શકો છો મિત્રો આ ઉપાય કરવાથી શ્રી હરિવિષ્ણુ પ્રસન્ન થાય છે આથી તમે આ દિવસે ભગવાનની વિધિવિધાથી પૂજા કરજો અને દાન પુણ્ય કરજો તેમજ મિત્રો સૌભાગ્ય પ્રાપ્તિ માટે સ્ત્રીઓ આ દિવસે વ્રત રાખે છે અને જો બની શકે તો આ દિવસે તમે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરજો ઉત્પત્તિ એકાદશીના દિવસે મિત્રો ભગવાન વિષ્ણુને સફેદ રંગનો ભોગ લગાવવો જોઈએ તેમજ આ દિવસે ખીર અને સફેદ રંગનો ભોગ લગાવવાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે તેમજ આ દિવસે તમે નિર્જલા વ્રત રાખજો પરંતુ જો તમે ગ્રહસ્થ જીવનમાં હોવ તો તમે ફળાહાર રાખી શકો છો આ દિવસે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીને એના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ મિત્રો આ દિવસે તુલસી માતા ઉપર આ રંગના વસ્ત્રો અવશ્ય ચડાવજો મિત્રો હિન્દુ ધર્મમાં બધા જ દેવી દેવતાની પૂજા કરવાની સાથે જ ભોગ અને વસ્ત્ર વગેરે જેવી વસ્તુ ચડાવવાની પરંપરા છે

તુલસી માતાને લાલ રંગના વસ્ત્રો ચડાવવા જોઈએ જો આવામાં કોઈના કર્મના કારણે મુખમાંથી અપશબ્દો પણ નીકળતા હોય છે તો એને પણ લાલ વસ્ત્રો છે એ રોકી લેતા હોય છે તેની સાથે જ મિત્રો ધનસંપદા અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આથી લાલ રંગની ચુંદડી તુલસી માતાને ચડાવવી એ બહુ જ શુભ માનવામાં આવે છે તેમજ મિત્રો ઉત્પત્તિ એકાદશીના દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે નાહવાના પાણીમાં એક ચપટી હળદર નાખીને સ્નાન કરવું જોઈએ મિત્રો ત્યારબાદ પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ મિત્રો આવું કરવાથી વિષ્ણુ ભગવાનની કૃપા તમારી ઉપર વરસે છે તેમજ તમારા ભવિષ્યમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે જો તમારા જીવનમાં અમુક એવી વસ્તુ તમને નડતરૂપ હોય તો મિત્રો આ દિવસે ભગવાન વિષ્ણુનો કેસર અને દૂધથી અભિષેક કરવો જોઈએ આથી બધી જ મુશ્કેલીમાંથી તમને છુટકારો મળે છે મિત્રો જો કોઈ વ્યક્તિને લગ્ન થવામાં બાધા આવતી હોય તો મિત્રો આ દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા દરમિયાન કેસર હળદર અથવા તો પિયા ચંદનનું તિલક કરવું જોઈએ તેની સાથે જ મિત્રો વિષ્ણુ ભગવાનને પીળા રંગના ફૂલ પણ અર્પણ કરવા જોઈએ તેમજ મિત્રો કારતક મહિનામાં તુલસી માતાની પૂજા કરવાનું વિધાન છે અને તેનું ખાસ મહત્વ પણ છે આથી મિત્રો ઉત્પત્તિ એકાદશીના દિવસે દેશી ઘીનો દીવો પ્રગટાવીને તુલસી માતાની આરતી કરવી જોઈએ મિત્રો એવી માન્યતા છે કે આવું કરવાથી વ્યક્તિને ક્યારેય ધનની કમી નથી થઈ શકતી અને તેના જીવનમાંથી બધા પ્રશ્નોમાંથી તેને મુક્તિ મળી શકે છે મિત્રો પ્રમાણે એકાદશી વ્રતમાં ભગવાન વિષ્ણુ સહિત દેવી એકાદશીની પૂજાનું મહત્વ છે આ તિથિએ પૂજાપાઠ સાથે જ જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરો કોઈ મંદિરમાં પૂજન સામગ્રી અર્પણ કરો ગૌશાળામાં ઘાસ અને ધનનું દાન કરો ઠંડીની ઋતુમાં ધાબળો અને ગરમ કપડાનું દાન પણ કરવું જોઈએ તો મિત્રો ભગવાન વિષ્ણુ આ એકાદશીના દિવસે ક્રોધિત ન થાય એના માટે તમે આ દિવસે આ ભૂલોને ભૂલથી પણ ન કરતા મિત્રો એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનને જો પ્રસન્ન રાખવા હોય તો મિત્રો બપોરે તમારે સૂવું ન જોઈએ અને ભજન કીર્તન કરવું જોઈએ આથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે અને ધનનો લાભ થાય છે આથી મિત્રો એકાદશીના દિવસે બપોરે સુવો એ અશુભ અને ભગવાનનો અનાદર માનવામાં આવે છે મિત્રો તેમજ આ દિવસે ચોખાનું સેવન ન કરવું જોઈએ મિત્રો પૌરાણિક માન્યતા અનુસાર એકાદશીના દિવસે ચોખા ખાવાની મનાઈ કરવામાં આવે છે મિત્રો આ દિવસે તામસિક ખોરાક જેવા કે માંસ મદીરા લસણ ડુંગળીનું સેવન ન કરવું જોઈએ જો તમે આ બધી વસ્તુઓનું સેવન એકાદશીના દિવસે કરશો તો વિષ્ણુ ભગવાન છે તમારાથી ક્રોધિત થઈ જશે અને સાથે લક્ષ્મી માતાની કૃપા પણ તમને પ્રાપ્ત નહીં થઈ શકે તેમજ મિત્રો આ દિવસે કોઈનું અહિત ન વિચારવું જોઈએ આ દિવસે ભગવાન પ્રત્યે આસ્થા અને ભક્તિનો ભાવ રાખવો જોઈએ ત્યારે જઈને તમારી પૂજા સાર્થક થશે તેની સાથે જ આજે ભૂલથી પણ તુલસીના પાન ન તોડશો વિષ્ણુ ભગવાનને તુલસી અત્યંત પ્રિય છે તેમજ મિત્રો ઉત્પત્તિ એકાદશી ઉપર તમારે આ વસ્તુઓનું દાન કરવું જોઈએ આ દિવસે મિત્રો પિયા વસ્ત્રો મોરલી ઘઉં બાજરો અડદ શેરડી તેમજ મોસમી ફળ કેસર કેરું હળદર મોરપીંચ અને શંખ વગેરે જેવી વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તેમજ મિત્રો દાન કરતી વખતે તે આ વાતનું ધ્યાન રાખજો કે આ વાત ત્રીજા માણસને ખબર ન પડવા દેવી જોઈએ બની શકે તો આ દાન છુપાઈને રાખવું જોઈએ મિત્રો ઉત્પત્તિ એકાદશીના દિવસે આ વસ્તુઓ ભગવાન વિષ્ણુને ચઢાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો આ વસ્તુઓ અર્પિત કરવાથી ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે ભગવાન વિષ્ણુની પૂજા પંચામૃત વિના અધૂરી માનવામાં આવે છે તેથી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પંચામૃત અર્પણ કરવાનું ભૂલશો નહીં પંચામૃત દૂધ દહીં ખાંડ ઘી અને મધ મિક્સ કરીને બનાવવામાં આવે છે તમે ઈચ્છો તો પંચામૃતમાં ડ્રાય ફ્રૂટ્સ પણ ઉમેરી શકો છો ભગવાન વિષ્ણુને પીળો રંગ ખૂબ જ પ્રિય છે તેથી આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને ફળોમાં પીળા રંગની મીઠાઈ અને કેળા અર્પણ કરો એકાદશી પર ભગવાન વિષ્ણુને કેળા ચઢાવવાથી ગુરુ દોષ પણ દૂર થાય છે મિત્રો તમે ઉત્પત્તિ એકાદશી પર ભગવાન વિષ્ણુને સાબુદાણાની ખીર પણ અર્પણ કરી શકો છો સાબુદાણાની ખીર ચઢાવવાથી જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે મિત્રો તે ઉપરાંત એકાદશીના દિવસે કેળા સિવાય દાડમ સફરજન અને શેરડી પણ ભગવાન વિષ્ણુને અર્પણ કરો આ દિવસે ભગવાન વિષ્ણુને શેરડી અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે તો મિત્રો હવે આપણે જાણીએ કે આ ઉત્પત્તિ એકાદશીના દિવસે તમારે ગાયને એવી કઈ વસ્તુ ખવડાવવાની છે જેથી કરીને તમને શુભ ફળની પ્રાપ્તિ થાય તો મિત્રો ઉત્પત્તિ એકાદશીના દિવસે સવારના પહોરમાં જ તમારે પહેલી રોટલી છે એ ગાય માતા માટે બનાવવાની છે તેમજ તે રોટલીમાં હળદર અને ગોળ નાખીને ગાયને ખવડાવવાથી તમને લક્ષ્મી માતાની કૃપા તેમજ તેત્રીસ કરોડ દેવી દેવતાની કૃપા તમને પ્રાપ્ત થાય છે ઉત્પત્તિ એકાદશીના દિવસે ગાયને રોટલી ખવડાવવાનું વિધાન છે આથી આ કાર્યને બહુ શુભ માનવામાં આવે છે તો મિત્રો હવે આપણે ઉત્પત્તિ એકાદશીની વ્રત કથા વિશે જાણીએ મિત્રો આ સત્યુગની કથા છે તે સમયે મૂર નામના એક રાક્ષસે સ્વર્ગ ઉપર અધિકાર કરી લીધો હતો ઇન્દ્રની મદદ માટે વિષ્ણુજીએ મૂર દૈત્ય સાથે યુદ્ધ કર્યું યુદ્ધના કારણે વિષ્ણુજી થાકી ગયા આ કારણે તેઓ બદ્રિકાશ્રમની એક ગુફામાં આરામ કરવા માટે જતા રહ્યા ભગવાન પાછળ મૂર દૈત્ય પણ ત્યાં પહોંચી ગયો પરંતુ ત્યારે વિષ્ણુજી સૂઈ રહ્યા હતા ત્યારે મૂરે તેમના ઉપર પ્રહાર કર્યો પરંતુ ત્યાં એક દેવી પ્રકટ થયા અને તેમણે દૈત્યનો વધ કર્યો જ્યારે વિષ્ણુજીની ઊંઘ પૂરી થઈ ત્યારે દેવીએ સંપૂર્ણ ઘટનાની જાણકારી આપી ત્યારે વિષ્ણુજીએ દેવીને વરદાન માંગવા માટે કહ્યું દેવીએ માંગ્યું કે આ તિથિએ જે લોકો વ્રતોપવાસ કરશે તેમના તમામ જન્મોના પાપ નષ્ટ થઈ જાય બધાનું કલ્યાણ થાય ત્યારે ભગવાને તે દેવીને એકાદશી નામ આપ્યું મિત્રો આ તિથિએ જ એકાદશી ઉત્પન્ન થયા હતા એટલે તેને ઉત્પત્તિ એકાદશી કહેવામાં આવે છે મિત્રો હવે ઉત્પત્તિ એકાદશી વ્રતનું મહત્વ જાણીએ મિત્રો એવી માન્યતા છે કે જે વ્યક્તિ ઉત્પત્તિ એકાદશીનું વ્રત સંપૂર્ણ વિધિવિધાન સાથે કરે છે તે બધા જ તીર્થનું ફળ અને ભગવાન વિષ્ણુના ધામને પ્રાપ્ત કરે છે આ વ્રતના દિવસે દાન કરવાથી લાખણી વૃદ્ધિના ફળની પ્રાપ્તિ થાય છે જે વ્યક્તિ નિર્જળ સંકલ્પ લઈને ઉત્પત્તિ એકાદશી વ્રત રાખે છે તેને મોક્ષ અને ભગવાન વિષ્ણુની પ્રાપ્તિ થાય છે મિત્રો આ વ્રત રાખવાથી વ્યક્તિના બધા પ્રકારના પાપનો નાશ થાય છે ધર્મશાસ્ત્રો પ્રમાણે આ વ્રતને કરવાથી અશ્વમેઘ યજ્ઞ તીર્થ સ્નાન અને દાન વગેરે કરવાથી પણ વધારે પુણ્યની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ રીતે આ ઉત્પત્તિ એકાદશીનું વ્રતનું મહત્વ છે તેમજ મિત્રો જો તમે આ દિવસ દિવસે દાન પુણ્ય તેમજ ભગવાનની વિધિવત પૂજા કરશો તેમજ ગાયને રોટલી અને તુલસી માતાને લાલ વસ્ત્રો અર્પણ કરશો તો તમને અવશ્ય ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે તો મિત્રો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો સાથે કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી શ્રી વિષ્ણુ જરૂરથી લખજો અને આપણી ચેનલને કરીને બાજુમાં આપેલા બેલ આઈકન ને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડિયોની નોટિફિકેશન તુરંત જ મળે વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર નમસ્કાર જય માતાજી